गुड मॉर्निंग फ्रेंड्स, કોષની દુનિયામાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે શું કોષ કેન્દ્રીય કોષ. પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને આદિ કોષ કેન્દ્રીય કોષ વિશેની માહિતી લઈ લીધી, કારણ કે આપણો મેઇન જે ટોપિક છે કયો હતો, આપણે કોષનો ઓવરઓલ વ્યૂ જોઈએ છીએ. કોષ જે છે કેવા પ્રકારનો હોય, અહીંથી હું જસ્ટ રિવિઝન લઈ લઉં 2-3 મિનિટનો. આપણે કોષનું અવલોકન કરીએ છીએ, જેની અંદર આપણે કોષ કેવો હોય છે, એનું બંધારણ કેવું હોય છે, એની અંદર કઈ કઈ અંગિકાઓ જોવા મળે છે, કોષ જે છે એના પ્રકારો શું હોય છે, એના વિશેની આપણે ચર્ચા કરતા હતા. જેની અંદર આદિ કોષ, કેન્દ્રીય કોષ અને શું કોષ કેન્દ્રીય કોષ એવા બે પાર્ટ આવેલા હતા. આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ વિશેની બધી જ માહિતી લઈ લીધી, જેની અંદર આપણે જોયું આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર મેં તમને કોષીય આવરણ અને તેના રૂપાંતરણ વિશેની માહિતી આપી, જેની અંદર પહેલા તો આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે શું એની માહિતી લીધી, કે જે કોષના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તો તેને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર આપણે બેક્ટેરિયા વગેરે વગેરે ઘણાનો સમાવેશ થયો હતો. ત્યારબાદ આપણે એના કોષીય આવરણ વિશેની માહિતી લીધી, કે આદિ કોષ કેન્દ્રીય કોષ જે હોય છે એમાં 3 પ્રકારના કોષીય આવરણ હોય છે, જેની અંદર આપણે માહિતી લીધી હતી ગ્લાયકોકેલિક્સ વિશેની લીધી હતી, કોષ દિવાલ વિશેની લીધી હતી, કોષ રસપટલ વિશેની લીધી હતી. ત્યારબાદ આપણે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર જે અંગિકાઓ હોય છે, આ અંગિકાઓની અંદર ખાસ કરીને મેં રિબોસોમ્સ વિશેની તમને માહિતી આપી હતી, ત્યારબાદ સૂક્ષ્મકાય વિશેની માહિતી આપી. આવી માહિતીઓ લીધા બાદ હવે આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનો છે શું કોષ કેન્દ્રીય કોષ. આજનો આપણો જે મેઇન ટોપિક છે એ આપણે શું કોષ કેન્દ્રીય કોષ ઉપર આપણે ધ્યાન, કારણ કે આપણે આદિ કોષ કેન્દ્રીય કોષની બધી જ માહિતી આપણે લઈ લીધી, હવે આપણે શું કોષ કેન્દ્રીય કોષની માહિતી લેવાના છીએ. શું કોષ કેન્દ્રીય કોષ જે છે એને ઇંગ્લિશમાં યુકેરિયોટિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટર્મિનોલોજી છે ના ઇંગ્લિશ વર્ડ હું તમને ઘણી વખત કહું છું કે યાદ રાખજો, આદિ કોષ કેન્દ્રીય કોષને તમે પ્રોકેરિયોટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે અને શું કોષ કેન્દ્રીય કોષને યુકેરિયોટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ, કે પહેલા તો શું કોષ કેન્દ્રીય કોષ જે છે એની ડેફિનેશન લેવાની રહેશે, શું કોષ કેન્દ્રીય કોષની અંદર કેનો કેનો સમાવેશ થાય છે, શું કોષ કેન્દ્રીય કોષ જે છે એમાં કેવા કેવા પ્રકારની ભિન્નતાઓ જોવા મળે છે, આપણે આજે એનું ડિસ્કશન કરવાનું છે. તો પહેલા તો આપણે શું કોષ કેન્દ્રીય કોષ જે છે એની આપણે વ્યાખ્યા લેશું. શું કોષ કેન્દ્રીય કોષ કોને કહેવામાં આવે છે? તો પહેલી એની વ્યાખ્યા, તો કે શું કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે. આ કોષમાં કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે. યાની કે શું કોષ કેન્દ્રીય કોષ જે છે એમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે. આ છે એની ડેફિનેશન. હવે શું કોષ કેન્દ્રીય કોષ જે છે કે જેમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે એને આપણે નામ આપી દીધું છે, તો કેની અંદર શું કોષ કેન્દ્રીય કોષ જે છે એ જોવા મળે છે? તો એના ઉદાહરણ છે પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગમાં જે કોષ હોય છે બધા કેવા હોય છે? શું કોષ કેન્દ્રીય કોષ હશે? કેમાં કેમાં હોય છે શું કોષ કેન્દ્રીય કોષ?
પ્રોટિસ્ટામાં હોય છે, વનસ્પતિમાં હોય છે, પ્રાણીમાં હોય છે અને ખૂબમાં. આ બધાની અંદર જે કોષ હોય છે એ બધા સુકોષ કેન્દ્રીય કોષ યાની કે યુકેરીયોટિક સેલ જે છે એની અંદર જોવા મળે છે. હવે આ કોષની અંદર પટલમય અંગિકાઓની હાજરી હોય છે. આ કોષમાં પટલમય અંગિકાઓની હાજરી હોય છે. આ અંગિકાઓની હાજરીને લીધે એનો કોષરસ જે છે એ વિવિધ ભાગોમાં વહેંચાઈ જશે. કારણ કે આ બધી અંગિકાઓ કેમાં હોય છે? કોષરસમાં હોય છે. એટલે આ અંગિકાઓની હાજરીને લીધે આ અંગિકાઓની હાજરીને લીધે કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાઈ જશે. કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાઈ જશે કારણ કે કોષરસ ની અંદર જેટલી અંગિકાઓ હશે એ બધાની ફરતે પટલ હશે. એટલે કોષરસ જે છે એ અલગ અલગ ભાગોની અંદર વહેંચાઈ જશે. એટલે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એની અંદર આવા આવા પ્રકારની ભિન્નતાઓ જોવા મળે છે. આ ઉપરાંત અહીં પ્રજનન સંકુલ અને કોષરસ કંકાલ પણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં કોષરસ કંકાલ અહીંયા શું જોવા મળશે? કોષરસ કંકાલ અને પ્રજનન સંકુલ અને પ્રજનન સંકુલ પણ અહીં જોવા મળશે. અહીંયા મેં બે શબ્દ નવા લખેલા છે, કોષરસ કંકાલ અને પ્રજનન સંકુલ. કારણ કે અહીંયા ઘણી બધી અંગિકાઓ હશે. આ અંગિકાઓ આપણે હમણાં જોશું. આવી અંગિકાઓ તો હોય જ છે. આ ઉપરાંત કોષરસ કંકાલ પણ જોવા મળશે અને પ્રજનન માટેના સંકુલ પણ અહીં હાજર હોય છે. આ સુકોષ કેન્દ્રીય કોષ કેવો હોય છે એની આપણે માહિતી લીધી. હવે સુકોષ કેન્દ્રીય કોષ જે હોય છે આ કોષની અંદર ખાસ કરીને ભિન્નતાઓ જોવા મળે છે. તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બધા કેવા છે? સુકોષ કેન્દ્રીય કોષ છે. તો આપણે જોઈએ કે વનસ્પતિ કોષ જે છે એની અંદર કેવી કેવી રચનાઓ હોય છે અને પ્રાણી કોષમાં કેવી કેવી હશે. તો કે એના માટે આપણે અહીંયા એક સેન્ટેન્સ આ લખવો પડશે કે બધા જ સુકોષ કેન્દ્રીય કોષો સરખા હોતા નથી. શું અહીંયા બધા જ કોષો શું છે? સરખા નથી હોતા. ધારો કે હું એમ કહું વનસ્પતિ અને પ્રાણી કોષ એકબીજાથી જુદા પડે છે કે નહીં? ધારો કે હું એક લઉં વનસ્પતિ કોષ અને એક લઉં પ્રાણી કોષ છે, આ બંનેમાં કઈ ભિન્નતાઓ હશે? તો આપણે જોઈએ શું ભિન્નતાઓ હોય છે. તો કે વનસ્પતિ કોષમાં તમને સ્પેશિયલ રચનાઓ આવી હશે. વનસ્પતિ કોષમાં તમને કઈ કઈ અંગિકાઓ જોવા મળશે? તો કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હશે, રંજક દ્રવ્ય હશે અને મોટી રસધાની હશે. વનસ્પતિ કોષમાં શું હશે? કોષ દિવાલ હશે, ત્યારબાદ રંજક દ્રવ્ય અને મોટી રસધાની. અહીંયા ત્રણ અંગિકાઓના નામ લેખા. કોષ દિવાલ આ પ્રાણી કોષમાં નથી હોતો, રંજક દ્રવ્ય પ્રાણી કોષમાં ન હોય, મોટી રસધારી પ્રાણી કોષમાં ન હોય, એ જે વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. હવે હું વાત કરું પ્રાણી કોષની. તો કે પ્રાણી કોષમાં એવું તો શું છે કે જે વનસ્પતિ કોષમાં નથી? તો પ્રાણી કોષમાં તમે પારા કેન્દ્ર જોવા મળે છે કે જે વનસ્પતિ કોષમાં હોતું નથી. પ્રાણી કોષની કઈ અંગિકા? તો કે તારા કેન્દ્ર. તો કે તારા કેન્દ્ર જે છે એ મોટા ભાગની વનસ્પતિ કોષમાં તેનો અભાવ હોય છે.
માં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું ડિફરન્સ છે જોયું. હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં ઘણી એની અંગિકાઓ છે કે જે બંનેની અંદર કોમન હશે, આમાંય હશે ને આમાંય હશે. પણ આ જે મેં અંડરલાઇનિંગ પાર્ટ કર્યા છે આ સ્પેશિયલ આનામાં હોય છે, અહીંયા નથી હોતી. તારા કેન્દ્ર છે એ મોટે ભાગે પ્રાણી કોષમાં જ હોય છે, એ તમને વનસ્પતિ કોષમાં જોવા મળશે નહીં. બાકી બીજી એવી ઘણી અંગિકાઓ છે, ધારો કે કોષ રસપટલ છે, ત્યારબાદ ગોલગીકાય છે, લાઇસોઝોમ્સ છે, કણાર સૂત્ર છે, આ ઉપરાંત રિબોઝોમ્સ છે. આ બધી વસ્તુઓ વનસ્પતિ કોષમાં હશે અને પ્રાણી કોષમાં હશે, પણ આ જે નામ છે એ બંનેની અંદર કોમન નામ છે નહીં. હવે આ અંગિકાઓ વિશેની માહિતી તમારી ટેક્સ્ટબુકમાં જે સો કોષ કેન્દ્રીય કોષ જે છે એ તમને આપ્યો છે પેજ નંબર 129 પર. ટોપિક ક્યાં આપ્યો છે? પેજ નંબર 129 ઉપર તમને યુકેરીયોટિક સેલ યાની કે સુકોષ કેન્દ્રીય કોષ વિશેની માહિતી તમને આપેલી છે કે સુકોષ કેન્દ્રીય કોષ કેવો હોય, તો કે આવો હોય. કેમાં કેમાં જોવા મળે છે? તો કે પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગમાં જોવા મળે છે. પટલમાં અંગિકાઓની હાજરી હોય છે એટલે કોષરસ જે છે વિવિધ ભાગમાં વહેંચાઈ જશે. આ ઉપરાંત અહીંયા કોષરસ સંકલન અને પ્રચલન સંકુલય હશે. આ ઉપરાંત બધા સુકોષ કેન્દ્રીય કોષ એક સરખા હોતા નથી, એની રચનામાં પણ કંઈક ડિફરન્સ હશે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જે ડિફરન્સ છે એ મેં તમને અહીંયા લખીને આપી દીધો. આ બધી જ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં તમને પેજ નંબર 129 પર આપેલો જ છે. હવે તમે તમારી ટેક્સ્ટબુકમાં તમે પેજ ફેરવશો તો પેજ નંબર 130 પર તમને બે ફિગર આપેલા છે. જો હું તમને અહીંયા બતાવું છું આ ફિગરો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 130 પર એક આ ફિગર અને એક આ ફિગર, બે ફિગર આપેલા છે. જુઓ બાળકો, છે એમાં જે ઉપરનો ફિગર છે એમાં લખ્યું છે આ વનસ્પતિ કોષનો છે અને આ પ્રાણી કોષનો છે. બંને ફિગર, આ કેનો ફિગર છે? એ વનસ્પતિ કોષ. અને આ બે ફિગર કેનો છે? પ્રાણી કોષ. જુઓ તમારી પાસે ફિગર છે, કારણ કે આપણે અત્યારે એમાં એવું છે જયારે બાળકો આપણે લાઈવ મળશો પ્રેક્ટિકલ લેબ ની અંદર પણ આપણે આ સેલ જે છે એની સ્લાઇડ જોવાની આવશે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. અને આ ફિગર જે છે તમારે તમારી જર્નલમાં પણ ડ્રો કરવાના આવશે અને થિયરી માટે પણ તમારે આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એના ફિગર કરવાના રહેશે. આની પ્રેક્ટિસ તમે અત્યારે ઘરે, આમ તો જો કે આવો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કદાચ તમારે આગળ 8-9-10 આવી પણ ગયો હોય, પણ આટલું ડીપમાં તમારે ન આવ્યું હોય એટલે ફિગર દોરવો એટલો બધો પણ કઈ હાર્ડ છે નહીં. હું તમને ખાલી ફિગર કઈ રીતના ડ્રો કરવો એની માહિતી તમને આપી દઉં છું. એના માટે પેલા વનસ્પતિ કોષ તમે ડ્રો કરો એટલે આ આઉટર લાઈન જે છે આ તમારે કરી લેવાની રહેશે. આ છે આ વસ્તુ, પેલા આ જે છે શેપ તમારે લઈ આવવાના છે. આ શેપ લીધા પછી અંદરની અંગિકાઓ જે છે એ ડ્રો કરવાની છે. શા માટે હું તમને તમારી રીતના કહું છું? કારણ કે આ અંદર જેટલી અંગિકાઓ છે આ બધી જ અંગિકાઓ વિશેની માહિતી આપણે આગળના લેક્ચરોમાં ધીમે ધીમે કરતા, હમણાં આ બધાના ફિગર ડ્રો કરવાના આવશે. બધાને તમે આની અંદર મૂકી દેશો એટલે વનસ્પતિ કોષ થઈ જશે. એ જ રીતના સેમ વે પ્રાણી કોષની અંદર પણ બધી અંગિકાઓ જે છે એની વારાફરતી તમે તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો બધા જ વિશેની માહિતી તમને આપેલી જ છે. કોષ દિવાલ છે, કોષ રસપટલ છે, ગોલગીકાય છે, લાઇસોઝોમ્સ છે, રિબોઝોમ્સ છે, અંતઃ કોષ રસજાળ છે, કોષ કેન્દ્ર છે, તારા કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ, આ બધા જ ની માહિતી આપણે હમણાં લેવાની છે. જેટલી અંગિકાઓ હું બોલો છો, રસધાની, કોષ રસીય કંકાળ, પ્રચલન સંકુલ, બધાની લેશો. બધાના ફિગર હું ત્યારે કરીશ જ, પણ અત્યારે તમારે કોમન આ ફિગરની અત્યારે આજના લેક્ચરના હોમવર્કમાં તમારે આ પણ કરવાનું છે અને આ બંને ફિગર પણ તમારે કરવાના રહેશે. એની જો એમાં કંઈક વેરી હોય તો હું તમને નેક્સ્ટ પાછો લેક્ચર હશે એમાં કરાવીશ. હું અત્યારે ખાલી અંદર તમને માહિતી આની અંદર એક્ઝામની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને સેપરેટ ફિગર જે છે ઘણી વખત આકૃતિ પ્રકારના ક્વેશ્ચનની અંદર પણ પૂછાય છે. 4 માર્ક્સમાં ધારો કે તમને એમ કહે કે વનસ્પતિ કોષની આકૃતિ નામ નિર્દેશન કરી અને ડ્રો કરો. એટલે તો તમારે પહેલા એનો કોષ દોરવાનો રહેશે વનસ્પતિ કોષ, પછી અંદરની અંગિકાઓ ડ્રો કરવાની રહેશે અને એનું નામ નિર્દેશન. ધારો કે જો વનસ્પતિ કોષ છે
તો સૂક્ષ્મ નલિકા આપી છે, કોષરસ તંતુ આપ્યું છે, કણિકાવિહીન અંતઃકોષરસ ચાર છે, લાઇસોઝોમ છે, કણિકામય અંતઃકોષરસ ચાર, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકાય, કોષ કેન્દ્ર પટલ, કોષરસ પટલ, રસધાની, મધ્ય પટલ, કોષ દિવાલ, કણાપસૂત્ર, રિબોઝોમ, હરિત કણ, આવું બધું આપેલું જ છે. એ જ રીતના પ્રાણી કોષમાં જો તમને ગોલ્ગીકાય છે, સૂક્ષ્મ અંકુરો છે, કોષરસ પટલ, તારા કેન્દ્ર, પેરોક્સિઝોમ, લાઇસોઝોમ, રિબોઝોમ, કણાપસૂત્ર, કણિકામય અંતઃકોષરસ ચાર, કોષરસ, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ અને કણિકાવિહીન અંતઃકોષરસ આપ્યું છે. આકૃતિમાં બધું નામ નિર્દેશન કરીને તમારે આ આકૃતિ જે છે એ ઘરે એકવાર તમારે પ્રેક્ટિસ કરવાની છે. પછી હું જેમ એક અંગિકાઓ લેતી જઈશ એમાં ફિગરની અંદર હું તમને કહેતી જઈશ. તમે ડ્રો કર્યું હશે, તમને યાદ આવશે, નામ નિર્દેશન કર્યું હશે એટલે કે હા આ ફિગર ડ્રો કર્યું એની અંદર આ નામની આવ્યો હતો. કારણ કે આપણે સીધો હવે નેક્સ્ટ ટોપિક જે લેશું એ આપણે કોષરસ પટલનો લેવાનો છે, તો બંને ફિગરની અંદર કોષરસ પટલ તમને જોવા મળશે જ. એટલે આ રીતના તમારે આજના હોમવર્કની અંદર આ ટોપિક પણ કરવાનો છે અને બંને ફિગર જે છે તમારે કરવાના રહેશે. આજનો લેક્ચર હું અહીંયા ઓવર કરું છું. થેન્ક યુ. સ્ક્રીનશોટ લઈ લેજો.